આજે મહાશિવરાત્રિનું પાવન પર્વ છે. છોટી કાશી કહેવાતા જામનગરમાં હિન્દુ ઉત્સવ સમિતિ તથા મહાદેવહર મિત્ર મંડળ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા છેલ્લા 40 વર્ષથી મહાશિવરાત્રિ પર્વ પર શોભાયાત્રા કાઢવામાં આવે છે. આ વર્ષે કોરોનાને ધ્યાને લઈ તમામ સાવધાનીઓ સાથે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. નાગેશ્વર વિસ્તારમાં આવેલ પ્રાચીન શ્રી સિદ્ધનાથ મહાદેવ મંદિરેથી શોભાયાત્રાનો શુભારંભ થયો હતો. રજત જડિત પાલખીમાં દેવાધિદેવ મહાદેવ આશુતોષ સ્વરૂપે છોટી કાશીમાં નગર ભ્રમણ માટે નીકળ્યા હતા. રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા હકુભા, ધારાસભ્ય વિક્રમભાઈ માડમ, નોબતના તંત્રી પ્રદીપભાઈ માધવાણી સહિતના અગ્રણીઓએ પાલખીનું પૂજન અર્ચન કર્યું હતું. શોભાયાત્રામાં વિવિધ 22 મનમોહક ફ્લોટ્સે આકર્ષણ જમાવ્યું હતું. દેવના દેવ મહાદેવની સમગ્ર ભારત મહાશિવરાત્રિ જ્યારે ઉજવી રહ્યા હોય ત્યારે જામનગરમાં છેલ્લા 40 વર્ષ થયા હિન્દુ ઉત્સવ સમિતિ અને મહાદેવ મિત્ર મંડળ દ્વારા, ખાસ ધીરુભાઈ કનકરા અમારા પ્રમુખ છે અને રાજુભાઈ મહાદેવની આગેવાનીમાં છેલ્લા 40 વર્ષ થયા સમગ્ર જામનગરમાં શિવ શોભાયાત્રાનું ભવ્ય આયોજન થાય છે અને રાતના 1-2 વાગ્યા સુધી દરેક જામનગરના એરિયા ગલી મોલામાં હજારોની સંખ્યામાં લોકો શિવ શોભાયાત્રાનું સ્વાગત કરે છે અને ભાઈચારાથી છેલ્લા 40 વર્ષથી આ શિવ શોભાયાત્રા અહીંયા નીકળે છે ત્યારે સમગ્ર જામનગર વાસીઓને શિવ આજે મહાશિવરાત્રિની ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું અને સમગ્ર ગુજરાતના લોકોને પણ આજના દિવસે, પવિત્ર દિવસે ભગવાન શિવ સૌનું સારું કરે અને આપણો દેશ એ કોરોના મુક્ત થાય એવી ભગવાનને પ્રાર્થના કરું અને ખાસ કરીને ધીરુભાઈ કનકરા અને રાજુભાઈ મહાદેવ મિત્ર મંડળના પ્રમુખ અને હિન્દુ ઉત્સવ સમિતિના પ્રમુખ ધીરુભાઈ ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને શુભેચ્છા પાઠવું છું કે ભગવાન એને ખૂબ તંદુરસ્તી આપે, દરેક મનોકામના પૂરી થાય. છેલ્લા 40 વર્ષથી આ ઉજવે છે એટલે મારી ખૂબ ખૂબ શુભકામના. શોભાયાત્રા કેવી રોડ, બેડી ગેટ, ચાંદી બજાર, સેન્ટ્રલ બેંક, હવાઈ ચોક, સત્યનારાયણ મંદિર રોડ, પંચેશ્વર ટાવર વિસ્તારમાંથી પસાર થઈ ભીડભંજન મહાદેવ મંદિરે મહાઆરતી પછી સંપન્ન થશે.